ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે અગત્યની ઘોષણા કરી છે। ધોરણ 12ની પરીક્ષા 1 જુલાઈથી લેવામાં આવશે। રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓ સહિત કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। કોરોના કાળમાં કોવિડ પ્રોટોકોલ મુજબ પરીક્ષા લેવામાં આવશે। એક વર્ગખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે। કોરોના અથવા અનિવાર્ય સંજોગોને કારણે પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થી પરીક્ષાના આરંભના દિવસથી 25 દિવસ પછી તમામ વિષયોની પરીક્ષા આપી શકશે। જામનગરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે। આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 72 કેસ સહિત જિલ્લામાં કુલ 170 કેસ નોંધાયા છે। કોરોનાનો મૃત્યુદર પણ સતત ઘટી રહ્યો છે। જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18 દર્દીઓના મૃત્યુ થયા છે। જોકે સરકારી ચોપડે તો સમગ્ર જિલ્લામાં કોરોનાના 2 જ દર્દીઓના મૃત્યુ દર્શાવાયા છે। જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં અત્યારે કોરોનાના 711 દર્દીઓ દાખલ છે, જ્યારે જીજી હોસ્પિટલના મ્યુકોરમાઇકોસિસ વોર્ડમાં 117 દર્દીઓ દાખલ છે। બ્લેક ફંગસ તરીકે ઓળખાતી મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી ગુજરાતમાં મહામારી જાહેર થઈ છે। જામનગર જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં તેના દર્દીઓ સામે આવતા કોરોના કાળમાં નવી મુસીબત આવી પડી છે। ગુજરાતનું પ્રથમ સાંજે દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના। એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ। અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે। આને જ કહેવાય સોનામાં સુગંધ। બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થયું છે, જેને યાસ નામ આપવામાં આવ્યું છે। યાસ વાવાઝોડું આવતીકાલે પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચે ત્રાટકશે તેવી સંભાવના છે, જેને પગલે 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે। વાવાઝોડાના ખતરાને ધ્યાને લઈ બંગાળમાં 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ઓરિસ્સાના 6 જિલ્લાને હાઈ રિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યા છે। વાવાઝોડાને કારણે બિહાર અને ઝારખંડમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે।